અમીરગઢ તાલુકાના ગામડાઓમાં દુકાનો સ્વયંભૂ બંધ રખાઈ. મણિપુરમાં આદિવાસી સમુદાય પર થયેલા અત્યાચારને લઈને આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આરોપીઓ સામે કાર્યવાહીની માંગ આદિવાસી સમાજ કરી રહ્યો છે, ત્યારે બનાસકાંઠામાં પણ અમીરગઢ તાલુકામાં મોટા પ્રમાણમાં આદિવાસી લોકો વસે છે. ત્યારે મણિપુરની ઘટનાને લઈને અમીરગઢ અને દાંતા તાલુકાના ગામડાઓના લોકોને આદિવાસી આગેવાનોએ સ્વયંભૂ બંધ રાખવાની અપીલ કરી હતી. અમીરગઢના વેપારી મથક ઇકબાલગઢ, વિરમપુર અને દાંતા તાલુકામાં પણ આદિવાસી સમાજના આગેવાન અને દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પણ સ્વયંભૂ બંધ રાખવાની અપીલની સાથે સાથે આ કૃત્યને દેશ માટે કલંકરૂપ ગણાવ્યું હતું અને આવા આરોપીઓને સજા થાય અને તેમની સામે ત્વરિત કાર્યવાહી થાય તેવી માંગ પણ કરી છે. મણિપુરની ઘટનાને લઈને આદિવાસી યુવાનોમાં પણ ભારે રોષ છે. અન્ય સમાજના યુવાનોએ પણ આ કૃત્ય વખોડી કાઢ્યું છે. મણિપુરના જે નાગરિકો સાથે અત્યાચાર થયો છે તે પણ ભારતના નાગરિકો છે અને આ જવાબદારી સરકારની છે. તેમની સુરક્ષાની જવાબદારી સરકારની છે. સાથે સાથે આવા આરોપીઓને ફાંસીની સજા થાય અને જલ્દીથી કાર્યવાહી થાય તેવી પણ માંગ ઉઠી છે. આ અંગે દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ જણાવ્યું હતું કે મણિપુરમાં જે ઘટના થઈ છે તે બાબતની અંદર આજે મારા વિસ્તારના સમાજ સાથે રાખીને, વેપારી વર્ગ સાથે રાખીને દુકાનો બંધ કરવામાં આવી છે. પણ આપણે આ દેશની નારી દીકરી હતી, તે દેશની નારી હતી. બીજી વાર આવું ન થાય એના માટે આજે સરકાર અથવા કરતા હર્તાને હું અપેક્ષા રાખું, સાથે સાથે વિનંતી કરું છું કે આપે દેશની દીકરી સાથે, આદિવાસી દીકરી નહીં પણ બધી સમાજની દીકરીઓ સાથે આવું ન થાય એવી અપેક્ષા રાખું છું. અશોક રાણા વાસ્યા, જેડેશ ટીવી, અમીરગઢ. આજે મારા વિસ્તારની અંદર બધી જ બજારો, બધી જ સમાજો સાથે રહીને, વેપારી વર્ગ સાથે રહીને જે દુકાનો બંધ કરવામાં આવી છે અને સમર્થન આપ્યું છે, મને પણ ગર્વ છે. પણ સાથે સાથે અપેક્ષા એ માટે રાખું છું કે આ દેશની જે નારી દીકરી હતી એ આપણી એકલાની પણ એક દેશની નારી હતી. બીજી વખતે દીકરીઓને આવું ના થાય એના માટે આજે આ સરકારને અથવા તો કરતા હર્તાને હું અપેક્ષા રાખું ને સાથે સાથે વિનંતી કરું કે આપણી દેશની દીકરી સાથે, એક આદિવાસી દીકરી જ નહીં પણ બધી જ સમાજોની દીકરીઓ સાથે આવું ના થાય એવી અપેક્ષા રાખું છું.